અધિક માસ એને એમ એવી લખણ છે કે મળમૂત્ર નો મહિનો છે, ખરાબ માં ખરાબ. ભગવાન એને પછી ઉપચાર લાવી દીધા. સ્વાગત છે મારા આજના વ્લોગમાં. હર હર મહાદેવ અને જય માતાજી. કેમ છો તમે બધા? ઓલમોસ્ટ 7:30 વાગી ગયા છે સાંજના, અને અત્યારે વ્લોગ શરૂ કરું છું. કારણ કે સવારથી બહુ કાંઈ કર્યું નહોતું, અને અત્યારે બા અહીંયા કપડાં સંકેલી રહ્યા છે, અને તમે પંખો જુઓ કેટલો ફાસ્ટ ફરી રહ્યો છે. કારણ કે અત્યારે ગરમી બહુ છે, ગરમી તો ઓછી, બફારો બહુ છે. હે બા, બફારો વધી ગયો છે. હા, આમ જો એ કઈ પાંદડું હલતું નથી. ક્યાં? હા જો, એલા આયો આયો, આ જરીક જરીક આવે છે. આ લીમડો તો નહીં દેખાય અત્યારે. અને અત્યારે તમે એક અપડેટ દઈ દો કે અમે આ નેટ જે કાઢી હતી એ પાછી નાખી દીધી છે. શું કરવા બાપરા, પાછી નાખી દીધી નેટ. આ નીચે ઝાડ છે ને, હા હા, ઝાડ ને તડકો બહુ લાગે છે, તેના પાંદડા બળી જાય. એવું છે? અચ્છા, તો ગાઈસ આ તમને દેખાડું એનું થોડુંક એક બે ના. આ જો, આ એક્ઝામ્પલ તમારી સામે જો, તમે કેટલું આખું બળી ગયું છે. તમારી સામે જ એક્ઝામ્પલ છે. આ બહુ વધારે પડતો તડકો લાગે ને. આ જો તમે ઉપર ઉપરથી, આ જો પાછો સ્પાઈડર બેઠો, સ્પાઈડર જોયું તમે? એટલે છે ને થોડોક વધારે પડતા બળી જાય છે, જેના કારણે અત્યારે છે ને નેટ પાછી બાંધી દીધી છે અમે. અમે આપણે ક્યાં જવાનું છે અત્યારે? લાવું સીવડાવા જાઉં છું. વિશુબેન નું સગાઈ છે ને, હા, તો સાડી લાવી ગઈ છે, બ્લાઉઝ સીવડાવા જઈશ. અચ્છા, આનું છે એક ને એક મારું. બ્લાઉઝ નો અસ્તર લેવું છે, અત્યારે જો દુકાન ખુલી છે તો અસ્તર લઈ લઈશ. એક હજી અપડેટ છે કે આજે અત્યારે હમણાં સાંજના અમે બહાર જમવા જવાના છે. પપ્પાના કોઈ ફ્રેન્ડ છે, એમના છોકરાના આજે લગ્ન છે. નૈના માસી નો ફોન હતો ને, તો કે હું આવે છે ને માંડલ જવાની છું. ખાલુ દીદી યાર. અચ્છા, નૈના માસી એટલે માણસો ને કે નૈના માસી કોણ છે? નૈના માસી મારી મોટી બેન છે, સૌથી મોટી બેન અમદાવાદમાં રહે છે. અત્યારે પૂનમ આવે છે ને, એટલે આપણા કુળદેવી છે ને, એ એમની મોટી બેબી છે ને ફાલ્ગુની, એમના કુળદેવી છે, એટલે એ સેમ દર્શન કરવા દર્શન કરવા સાથે જવાના. અચ્છા, બરાબર, મમ્મી લઈ જવાની. ઓકે, તારે ઈ અપડેટ છે અત્યારનો? હનુમાન જયંતિ તો 6 વાગે હું પૂનમ આ જગ્યા છે ને, હા, 6 તારીખે પૂનમ, રવિવાર, સોમવાર, બુધવારે, 5 તારીખે ને. ના બા, 6 તારીખે તમે કહો છો હનુમાન જયંતિ. કેલેન્ડર માં એક વાર હું જોઈ લઉં ગાઈસ, કેલેન્ડર માં જોઈ લો ભાઈ, હનુમાન જયંતિ 6 તારીખે છે ને. એપ્રિલ, સેટરડે, સન્ડે, મંડે, મહાવીર જયંતિ છે ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર ડે. અરે લે, આમાં તો હનુમાન જયંતિ નથી લખ્યું બા, આની અંદર કેલેન્ડરમાં. કેમ? આમાં આ કેલેન્ડરમાં જોઈ લઉં. આ કેલેન્ડરમાં કેવી કઈ તારીખે છે? લેટ મી ચેક. હા 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 હા, વેનસડે. શું કર્યું હશે બા? એકડે ને એકડો ને પાછળો આ રહ્યો, આમાં વયો ગયો. હમણાં આવી ગયા હનુમાનજી મારા. થર્સડે છે, થર્સડે છે, ગુરુવારે. અચ્છા, ગુરુવારે છે બા થર્સડે? તો હજી તો શનિવાર છે, હજી આવતા ગુરુવારે છે. હા, હજી આગું છે. મને મને લાગ્યું છે ને સેટરડે હશે હનુમાન જયંતિ, શનિવાર, શનિવાર મેચ. એ તો હનુમાનજી મહારાજ ની ઈચ્છા ની પ્રમાણે. હે બા, એટલે 2 વર્ષ, 3
વિષ્ણુ ભગવાન છે ને મહિમા કેવાય, મહિમા મહિમા એટલે એનો માસ વિષ્ણુ ભગવાન ના જયારે જયારે અધિક માસ હતો ને બે વર્ષ માંથી કાપી 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 દિવસો ને પછી એને કર્યા એક મહિનો કર્યો 30 દિવસ, એમાં 30 દિવસ માં એક મહિનો એટલે એને અધિક માસ કહેવાય. ભગવાન આગળ અધિક માસ એમ કીધું કે મારી તો કોઈ કિંમત જ નહીં, તમે તો કાઢી કાઢી ત્યારે ભગવાને એમ કીધું કે ભગવાન એ વિષ્ણુ ભગવાન કે કઈ વાંધો નહીં, તમારો મહિમા અપરંપાર થાય છે, હું જયારે એ અધિક માસમાં પ્રગટ થાય અને બધા મારી સેવા પૂજા કરશે એટલે એને પુરુષોત્તમ માસ કહેવાય. અધિક માસ એટલે પુરુષોત્તમ માસ કહેવાય. એટલે નકળ ઈ છે ને અધિક માસ, એને એમ એવી લખણ છે કે મળમૂત્ર નો મહિનો કહેવાય, ખરાબ માં ખરાબ. પણ ભગવાને એને પછી ઉપચાર લાવી દીધા, એ મહિનાની કોઈ કિંમત નથી, પણ ભગવાને વાસ કર્યો કે હું આનો પુરુષોત્તમ રૂપે પ્રગટ થાય. એટલે અધિક માસમાં બેનો ઉપવાસ કરે, એક ટાણા કરે, પછી રેતીના ગોરમાં કરે, એક ઢગલી કરે, બે ઢગલી કરે, ત્રણ કરે, ચાર કરે, વચ્ચે એક પથ્થરો મૂકે, એ પુરુષોત્તમ ભગવાન કહેવાય. પછી એની ઉપર કંકુ છાંટે, પછી એને જનોય પહેરાવે, કાચા દોરાની ફૂલ ચડાવે, આરતી કરે, એટલે એને અધિક માસ કહેવાય. અત્યારે અમે પહોંચી ગયા છીએ. આ જે બેન છે એ અત્યારે સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા, પણ તમને ખબર જ છે કે જે ભગવાન કંઈક વસ્તુ નથી આપતા તો તેની સામે ઘણું ટેલેન્ટ આપે છે. ના ઘરની બર્થડે પાર્ટી, આઈ થિંક સો બર્થડે પાર્ટી ચાલી રહી છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ, વાહ ભાઈ વાહ. આમ કે મમ્મી આ મારું, એમ કે મારું કર, મારી સાઈડ એરો કર, તારી સાઈડ. અચ્છા, ટેલેન્ટેડ, વેરી ટેલેન્ટેડ. હા અમારી નેટ ઉપર બિલાડી બેઠી છે, એને મજા આવી ગઈ. એમાં ઉપર બેઠી જો, ક્યાં કે આ નેટ ઉપર બેઠી છે. રેવા દે, રેવા દે, ને બેહવા દે. મમ્મી ની પાટ ક્યાં ગઈ, નીકળી ગઈ. ખૂબ જ જાજા લોકો છે અને જમવાનું પણ ખૂબ જ સરસ હતું, મને ખૂબ જ મજા આવી. અને અત્યારે અહીંયા બધા ગીત ને નાચવાનું ચાલી રહ્યું હતું. અત્યારે 10:15 થઈ છે એટલે લોકો અત્યારે ઘરે જઈ રહ્યા છે. હું આવ્યા હતા, પપ્પા હતા અને મારી સાથે દાદા આવ્યા હતા, જે જોવો છો તમે સામે આ રહ્યા દાદા. પપ્પા નથી દેખાતા ક્યાં છે. અને હોલ ખૂબ જ સરસ છે, આ એ જ હોલ છે જ્યાં શ્વેતા દીદીના લગ્ન થયા હતા. ખૂબ જ મજા આવી હતી, સેમ જગ્યા હતી, બહુ મજા કરી હતી, મસ્ત પ્રસંગ હતો. ઓલ રાઈટ, તો ગાઈસ હવે થોડીક વાર રહીને હવે જઈએ ઘરે અને તમને બધાને ઘરે જઈને મળશું. અત્યારે લગ્ન પ્રસંગ ચાલુ છે એટલે અમે અત્યારે ઘરે જઈ રહ્યા છે. ખૂબ જ સરસ લગ્ન પ્રસંગ રહ્યો છે. હું આવ્યા હતા, દાદા આવ્યા હતા, જે મેં તમને કીધું તમને બ્લોગમાં, ખૂબ જ મજા આવી. આ રે આગળ આગળ, દાદા ગોતે છે કે ગાડી મેં ક્યાં મૂકી હતી, મેં ગાડી અહીંયા મૂકી હતી. ક્યાં ગઈ ગાડી, એટલે એ ગાડી ખો. અરે અરે મળી ગઈ મળી ગઈ, પણ હવે નીકળશે કેમ. એ કોકે મૂકી છે તેમની સ્પ્લેન્ડર અને આપણી પ્લેઝર આપણી અંદર છે. અહીંયાથી અંદરથી કાઢી લઈએ હવે. ઓ શિટ, મળી નીકળી જશે, વાંધો નહીં આવે એમ તો. હમણાં પપ્પા એની ગાડી લઈને આવે એટલે જઈએ,
અહીંયા સાઈડમાં મંદિર પણ છે ભગવાનનું ખૂબ જ સરસ અને અહીંયા હતા લગ્ન મજા આવી ગઈ હા અહીંયાથી હમણાં કાઢી લઉં गुलाब जांबू मिठाई गळ्यामां बेग मिठाई राखी थी मंचूरियन राख्या हता पाणीपुरी राखी कटलस खूब सरस हतुं जमवानुं वागी गया छे 10:40 थई गई तो गाइस अत्यारे हवे जय माताजी।